ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પદે સુરભીબેન તમાકુવાલા બિરાજમાન થયા હતા. નગરપાલિકા ખાતે સત્તાવાર જાહેરાત કરાતા અંદરોઅંદર સભ્યોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલની 2.5 વર્ષની પ્રમુખ પદ માટેની ટર્મ પૂરી થતા નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવી હતી, જેમાં સામાન્ય મહિલા સીટ માટે પ્રમુખ પદની રેસમાં વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના સુરભીબેન તમાકુવાલાની સ્પષ્ટ બહુમતી સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટેની જાહેરાત કરવામાં આવતા જ નવનિયુક્ત પ્રમુખને પાલિકા સભ્યો તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ આપી હતી. તો બીજી તરફ ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ભરતભાઈ શાહની સ્પષ્ટ બહુમતી સાથે નિમણૂક કરવામાં આવતા તેઓને પણ પાલિકા સભ્યો અને કાર્યકરોએ શુભેચ્છાઓ આપી હતી. આજે પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી છે, એમાં મારી જે પસંદગી થઈ છે તે બદલ હું માનનીય શ્રી ભરતસિંહજી પરમાર, ત્યારબાદ ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખભાઈ વસાવા, સંગઠનના પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો યોગેશ મામા, નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ, ભરૂચ ભાજપના કાર્યકર્તા, તમામ મિત્રો અને ભાજપના દરેકે દરેક કાર્યકર્તાનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા સમયોમાં હું ભરૂચ શહેરના વિકાસ માટે હંમેશા તત્પર રહીશ અને હું દરેક જણને સાથે લઈને ચાલીશ. જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એને રિલેટેડ હું બધાને સાથે લઈને ચાલીશ. શહેરમાં કોઈ પણ તકલીફ હોય, સમસ્યા હોય, એનો નિરાકરણ લાવવા હું તત્પર રહીશ. જય હિન્દ, જય ભારત. ભરૂચ નગરપાલિકા ની આજે નવા પ્રમુખની વરણી થઈ છે. 2.5 વર્ષનું પ્રથમ જે શાસન છે એ પૂરું થયું છે ને બીજી ટર્મ એટલે કે સામાન્ય મહિલા તરીકેની બીજી ટર્મ જે હતી તેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુરભીબેન તંબાકુવાલા પ્રમુખ તરીકે સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મવડી મંડળ, જિલ્લાનું સંગઠન તથા જિલ્લાની આખી નગરપાલિકાની ટીમ સહિત આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ શાહ અને કારોબારી અધ્યક્ષ તરીકે નરેશભાઈ સુથારવાલાની વરણી કરવામાં આવી છે. આ ત્રણેયને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. નગરપાલિકાનું પ્રમુખ મારા હિસાબે જોવા જઈએ તો એક થેન્કલેસ જોબ છે અને હર હંમેશ ભરૂચ નગરની અંદર જે કંઈ પ્રશ્નો ઉદ્ભવ થતા હોય તેની અંદર ખંતથી, ધીરજથી અને એનાથી કામ થતું હોય છે. તો આ ત્રણેય ટીમ જ્યારે જિલ્લાના તમામ મોવડી મંડળ, તમામ લોકોએ, વરિષ્ઠ લોકોએ આની અંદર જે પોતાનો અભિપ્રાય આપી, જે નિમણૂક કરી છે, આવનારા દિવસોની અંદર નગરપાલિકાની અંદર જે કંઈ કામો આવશે, જે કંઈ પડકારો આવશે એ સાથે મળીને બધા કામ કરશે અને આવનારો વહીવટ એ સારો, પ્રમાણિક જેમ આગળ રહ્યો છે તે પ્રકારે રહેશે તેવી હું આશા વ્યક્ત કરું છું.